તો પત્ર વ્યવહાર અને આની અંદરથી તમને લોકોને પત્ર બહુ જ પૂછાય છે ને બેંકનો અર્થ ને આ બધા જ પ્રશ્ન આપણે ઓલરેડી કરી લીધા છે બે પત્રની પણ આપણે ચર્ચા કરેલી હતી અને આજે આપણે કરવાનો છે નેક્સ્ટ પત્ર એટલે કે પત્ર નંબર 4 બધાય પત્ર ટેક્સ્ટબુકમાંથી લેવામાં આવેલા છે તમને લોકોને ખૂબ જ ઉપયોગી રહેશે અને આ પત્ર 5 માર્ક તમને લોકોને અપાવવાના છે તો ખાસ કરીને આના ઉપર તમે લોકો પ્રોપર ધ્યાન આપજો જેના કારણે તમને લોકોને વ્યવસ્થિત રીતે આવડી જાય તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ શરૂઆતથી શેનો પત્ર છે તો કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યા હોવાની ફરિયાદ એટલે કે આ એવા શું માંગે છે કે તમારા ખાતાની અંદર પૈસા છે પણ ખોટી રીતે ચેક છે એ પરત ગયો છે બાઉન્સ થયો છે તો આના માટે આપણી જે છાપ છે બજારની અંદર ધંધો કરતા વેપારીની જે છાપ છે એ ખરાબ થાય જેના માટે આપણે પત્ર લખેલો છે ઓકે પત્ર કોણ લખે છે તો કે સરગમ નોવેલ્ટી હવે તમને અમુક વખત એડ્રેસ આપશે અમુક વખત નહીં આપે નો આપે તો તમારી રીતે લખવાનો અને જો આપે તો ઈ જ એડ્રેસ ઉપર લખવો સરગમ નોવેલ્ટી જે પત્ર લખે છે કંપની એનું નામ વચ્ચે આવશે અને પ્રોપર એડ્રેસ જે રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ઈ જ રીતે પ્રોપર એડ્રેસ લાઈનમાં લખવાનું રહેશે પેલો માર્ટ ચારમી ટાવર દીવ 4 રસ્તા અને સોમનાથ બરાબર પછી એક લાઈનની તમારે શું કરવાની રહેશે જગ્યા મૂકવાની રહેશે એક લીટી છોડવાની રહેશે અને પછી તમારે લખવાનું 23મી જુલાઈ અલ્પવિરામ 2017 તારીખ લખવામાં ભૂલ કરતા નહીં આ બાજુ તમારે લખવાનો ફોન નંબર 80 અને 48 ને અહીંયા લખવાનું જેમ અને ગુજરાતીમાં કહેવાય વિસર્ગ શું કહેવાય વિસર્ગ કહેવાય શું કહેવાય વિસર્ગ બે ટપકા હોય ને વિસર્ગ કહેવાય નંબર લખી નાખવાના અને અહીંયા તમારે લખવાનું મેનેજર શ્રી જો મેનેજરની અંદર તમે યાદ રાખજો મેનેજરની માત્રા કેવી આવે ઊંધી આવે મેનેજર મેનેજરની માત્રા ઊંધી આવશે મેનેજર શ્રી પછી અલ્પવિરામ આંધ્રા બ્રેંક પછી અલ્પવિરામ દીવ 4 રસ્તા અલ્પવિરામ સોમનાથ 36 27 20 પછી પૂર્ણ વિરામ છે નહીં આ પાછું જોજો આટલું કરશો એટલે તમને એક માર્ક રોકડો મળી જશે ફરીથી એક વખત કહી દઉં એડ્રેસમાં તમારે એક પણ વસ્તુની ભૂલ કરવાની નથી અહીંયા અલ્પવિરામ આવશે અહીંયા અલ્પવિરામ આવશે અહીંયા પૂર્ણ વિરામ આવશે નહીં એક લાઈનની જગ્યા છોડી અહીંયા તમારે અલ્પવિરામ કરવાનું અહીંયા પૂર્ણ વિરામ કરવાનું નથી આ નાનામાં નાના જે કોલન છે અલ્પવિરામ છે સેમી કોલન છે પૂર્ણ વિરામ છે આના તમને પંક્ચ્યુએશન માર્ક તમને લોકોને 100% પત્રમાં મળશે જો આ બધું પ્રોપર હશે ને તો જ એક માર્ક મળશે નહીતર અડધો માર્ક મળશે આ ખાસમ ખાસ યાદ રાખજો ઓકે મિત્રો આ પત્ર તમને લોકોને કોલેજની અંદર વ્યવહારુ જીવનની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બધી જ જગ્યાએ કામ આવશે ઓકે વિષય વિષયની અંદર શું છે તો કે વિષયની અંદર બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે અહીંયા તમે પૂર્ણ વિરામ કરો તો પણ ચાલે અને આવી રીતે ડેશ 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 કરી દો તો પણ ચાલે ઓકે સાહેબ શ્રી જો આની એક્ઝેક્ટ નીચે સાહેબ શ્રી લખેલું છે અને આની એક્ઝેક્ટ ઉપર ફોન નંબર લખેલો છે બધું લાઈનમાં આવવું જોઈએ સાહેબ શ્રી પછી અલ્પવિરામ કરવાનું ભૂલતા નહીં અમે છેલ્લા 9 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર 100 થી અમારી પેઢી સરગમ નોવેલ્ટીના નામે ખાતું ધરાવીએ છીએ અમારા તમામ વ્યવહારિક નાણાકીય વ્યવહારો તમારા ખાતામાંથી જ કરવામાં આવે છે એટલે કે સૌથી પહેલા આપણે બેંકને પહેલા ફકરામાં જાણકારી આપી કે હું સાહેબ 9 વર્ષથી તમારી બેંકની અંદર તમારા કસ્ટમર તરીકે છું અને બધાય વ્યવહાર તમારી બેંકમાંથી જ કરું છું બરાબર તો તમારે અમારા ઉપર ધ્યાન આપવું જોઈએ હવે સૌથી પહેલા આપણે એની વાત કરી હવે આપણે બીજા ફકરાની અંદર આપણે આપણી કમ્પ્લેન લખવાની રહેશે બીજો ફકરો લખશો એટલે તમને સીધો એક માર્ક મળી જશે ફાટ કરતો હવે બીજો ફકરાની અંદર જોઈએ 15મી જુલાઈ 2017 ના ચેક નંબર તમારે લખવાના કેટલા રૂપિયાનો હતો એ લખવાનું નો પ્રતિભાવ સ્ટોરને મોકલેલો હતો એ લખવાનું સોમનાથના નામે અમોએ ચેક અન્ય વેપારીને દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો હવે જો મિત્રો પહેલી જ લીટીમાં આપણે શું દર્શાવી દીધું તો કે પહેલી લીટીમાં તારીખ લખી કઈ તારીખનો ચેક છે તો કે 15મી જુલાઈ 2017 નો ચેક છે ઈ મેં દાખલા તરીકે કોઈ કંપનીને આપ્યો 15 તારીખનો ચેક કોઈ કંપનીને આપ્યો તો ઈ 16 તારીખે નકાવશે 17મી તારીખે ક્લિયરિંગમાં જશે 18મી તારીખે એના ખાતામાં પૈસા આવી જાય પણ 18 તારીખે પૈસા એના ખાતામાં આવ્યા નહીં એટલે 19 કે 20 તારીખે તમને ફોન કરશે એટલે તમે 23મી તારીખે બેંકને પત્ર લખ્યો છે આ તારીખ જોજો મિત્રો તારીખમાં ભૂલ થવી જોઈએ
નહીં, 23મી તારીખે તમે બેંકને પત્ર લખ્યો છે તો એટલીસ્ટ એક અઠવાડિયા પહેલા તમે સામેની કંપનીને કે સામેની જે શોપ છે એને ચેક આપેલો હોવો જોઈએ. અહીંયા તમે 23 તારીખ લખો ને અહીંયા તમે 23 તારીખ લખો તો પોસિબલ છે નહીં, અહીંયા 23 તારીખ લખો ને અહીંયા 25 તારીખ લખો તો પણ પોસિબલ છે નહીં. એટલે કે આજે જે તારીખનો તમે ચેક લખો છો એના અઠવાડિયા પછી બેંકમાં કમ્પ્લેન થઈ શકે, અથવા બેંકમાં કમ્પ્લેન કરો છો એના અઠવાડિયા પહેલાનો ચેકની તારીખ તમારે નાખવી, આ ભૂલતા નહીં. ઓકે, 15મી જુલાઈ 2017 નો ચેક નંબર તમારે લખી નાખવાનો, ગમે તે 1 2 3 4 5 અથવા 0 0 5 6 7 8 કેટલા રૂપિયાનો ચેક હતો એ પણ અમાઉન્ટ લખી નાખવાની, બરાબર. પણ એ બેંકમાં નખાવેલો હતો પરંતુ આ ચેકમાં નાણા તેમના ખાતામાં જમા થયા નહીં અને ખાતામાં અપૂરતું બેલેન્સ છે તેવી નોંધ સાથે ચેક પરત આવ્યો છે. હવે એને શું કીધું, કારણ શું આપ્યું કે આ સરગમ નોવેલ્ટીના ખાતાની અંદર બેલેન્સ છે નહીં, એટલે તમે પ્રતિભા સ્ટોરને અમે પૈસા આપી શકશું નહીં. પણ એ લોકોએ કંઈક લોચો માર્યો છે એ આપણે જણાવીએ છીએ. જુઓ, પાસબુકમાં છેલ્લી નોંધની ધ્યાનમાં લઈને અમોએ ચેક લખ્યો હતો, પાસબુકની અંદર એન્ટ્રી મરાવ્યા પછી જ અમે ચેક લખેલો હતો, ચેક લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતાની અંદર 50,000 રૂપિયા જમા છે. તેમ છતાંય તમે 12,000 રૂપિયાનો ચેક અમાન્ય કરી અને પરત કરેલો છે, જેની ગંભીર બાબત ગણી શકાય છે. ઉપરોક્ત બાબતોને તપાસ કરી તમે જાણ કરશો બેંકના તમામ પ્રકારની બેદરકારી અને વ્યાપારિક પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડેલ છે, તે માટે નાણાકીય વ્યવહારો અટકી ગયેલો છે, ભવિષ્યમાં આવી ઘટના ન થાય તેની જરૂરથી કાળજી રાખજો. એટલે આપણે શું કીધું કે બેંકની આવી ભૂલના લીધે અમારી માર્કેટમાં છાપ ખરાબ થઈ છે. હવે તમારે કોઈ વ્યક્તિને 12,000 રૂપિયાનો ચેક દેવાનો હોય, તમારા ખાતામાં 50,000 રૂપિયા પડ્યા હોય છતાંય તમારો 12,000 રૂપિયાનો ચેક રિટર્ન થાય તો સામેવાળો વ્યક્તિ શું વિચારે કે આ કેવો લુખો માણસ છે કે આણે આપણને ચેક આપ્યો અને એના ખાતામાં પૈસા નથી. તો આના લીધે અમારી પ્રતિષ્ઠામાં હાનિ પહોંચે છે, બજારમાં અમારી પ્રતિષ્ઠા ખરાબ થાય છે. તો આની બીજી વાર તકેદારી રાખજો, નહીંતર અમારે ખાતું બંધ કરાવવું પડશે. એવી છેલ્લે આપણે એને થોડીક શું કરી દીધી, કડક શબ્દમાં કહી દીધું, છેલ્લે લખી નાખ્યું આભાર આપનો વિશ્વાસુ, અને અહીંયા તમે કોઈ પણ નામ લખી શકો અને નીચે લખી નાખવાનો માલિક, કોનો માલિક, સરગમ નોવેલ્ટી નો માલિક. ચલો મિત્રો, બધા લોકોને ક્લિયર હશે આ બેંકની ચેકની અંદર આપણે શું દર્શાવેલું છે. એક એડ્રેસ તમારે પ્રોપર રીતે લખવાનું રહેશે, ધેન આફ્ટર તમારે મેનેજર શ્રી, પછી અલ્પવિરામ, પૂર્ણ વિરામ, આ બધી જ ભૂલ તમારી ન થાય આની ખાસમ ખાસ તકેદારી રાખવી. વિષય તમારે પ્રોપર લખવાનો રહેશે અને પેલા ફકરાની અંદર તમારે જણાવવાનું કે આ મારો ચાલુ ખાતા નંબર અથવા બચત ખાતા નંબર છે અને હું છેલ્લા 5 વર્ષથી કે 10 વર્ષથી તમારી બેંકની અંદર એઝ અ કસ્ટમર તરીકે કામ કરું છું અને બધા જ ટ્રાન્ઝેક્શન જે છે, બધા જ વ્યવહાર, જે નાણાકીય વ્યવહાર છે એ તમારી બેંકથી જ કરું છું. અને પછી તમારે કહેવાનું કે તમે આ ચેક નંબર જે છે અને આટલી અમાઉન્ટનો એ તમે કેન્સલ કરેલો છે, પરત મોકલેલો છે અને આ રીઝનથી પરત મોકલેલો છે, મારા ખાતામાં પૈસા હતા અને હાલની તારીખે પણ છે, એ બધું ચેક કરીને જ મેં ચેક લખ્યો હતો, છતાંય તમે બાઉન્સ કરેલો છે, કેન્સલ કરેલો છે, સામેવાળી પાર્ટીના ખાતામાં પૈસા આપ્યા નથી, તો હવે બીજી વખત આવું ન થાય એનું ખાસમ ખાસ ધ્યાન રાખજો, નહીંતર અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. તો આ આપણે પત્રમાંથી સંપૂર્ણ રીતે અવડીય જાણકારી લઈ લીધી. આવી જ રીતે આપણે નેક્સ્ટ પત્ર સમજીએ. નેક્સ્ટ પત્ર શું કહેવા માંગે છે, પત્ર નંબર 5 આપણે જોઈએ. ઓલરેડી 4 પત્રોની ચર્ચા કરી, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એટીએમની સુવિધા મેળવવા અંગેનો પત્ર, બરાબર. હવે તમારે બેંકમાંથી ડેબિટ કાર્ડ, હવે પહેલા તો તમે ઈ એક મગજની અંદર ક્લિયર કટ રાખજો કે ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ કે ઈ બંને એક જ, ક્રેડિટ કાર્ડ અલગ, ક્રેડિટ કાર્ડ અલગ, પણ ડેબિટ અને એટીએમ કાર્ડ તો કેવા થાય, સરખા જ થાય. ઈ તમારે બેંકમાંથી મેળવવું છે એના માટે તમે પત્ર લખો છો. હવે સૌથી પહેલા અહીંયા વ્યક્તિનું નામ આવશે, પેઢીનું નામ નહીં આવે, તો પ્રોપર લાઈનમાં લખ્યું છે દિનેશ શાહ. જો નામ પછી કોઈ દિવસ અલ્પવિરામ કે પૂર્ણવિરામ કરવાનું નહીં, એડ્રેસ પછી અલ્પવિરામ અલ્પવિરામ, જ્યારે નંબર લખો પિનકોડ નંબર એના પછી પૂર્ણવિરામ આવે નહીં.
અહીંયા એક લીટીની જગ્યા છોડવાની, પછી તારીખ લખવાની, અહીંયા અલ્પવિરામ આવશે, અહીંયા પૂર્ણ વિરામ આવશે નહીં. આ ત્રણ ત્રણ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. અને મિત્રો આની ખાસમ ખાસ નોટ્સ બનાવતા જજો. મેનેજર શ્રી, અલ્પવિરામ યુકો બેંક, અલ્પવિરામ પિંજ રોડ, અલ્પવિરામ અહીંયા તમારે પૂર્ણ વિરામ કરવાનું નથી. ઓકે, વિષય શું છે? વિષય એવો લખવાનો કે એક જ લીટીમાં સામે વાળો સમજી જાય કે આ પત્ર શેના વિશે હશે. ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો પત્ર, એટલે કે બેંક પાસેથી આપણે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જોઈએ છીએ કે એટીએમ કાર્ડ જોઈએ છીએ, એની સુવિધા મેળવવા માટે આપણે પત્ર લખેલો છે. હાલની તારીખે હું તમને કહી દઉં કે હાલની તારીખે આપણે કોઈ પણ પત્ર લખતા નથી. હાલની તારીખે તમારે જો એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ જોતું હોય તો તમારે લોકોએ ફોર્મ ભરવાનું આવે છે, પત્ર લખવાનો આવતો નથી. આ ખાસ યાદ રાખજો. એટીએમ કાર્ડ માટે દરેક બેંકનું અલગ અલગ ફોર્મ હોય છે, જેની અંદર તમારે તમારો અકાઉન્ટ નંબર નાખવાનો રહે, ચાલુ ખાતું છે કે બચત ખાતું છે એ લખવાનું રહે, તમારું એક આઈડી પ્રૂફ જોડવાનું રહે, અને ખાસ કરીને તમારું નામ સરનામું ને એ બધી જ વસ્તુ લખવાની રહે. એ ફોર્મ ભરી દો એટલે વાત થઈ ગઈ પૂરી. હવે તમારે શું કરવાનું છે? પત્ર લખવાનો નથી. ઓકે, આ પત્રની અંદર શું માહિતી આવશે એ જોઈ લઈએ. સાહેબ શ્રી, પહેલા અહીંયા એક લીટી છોડી, સાહેબ શ્રી એક લીટી છોડી. હું છેલ્લા 4 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 100 ધરાવું છું. મારા તમામ પ્રકારના નાણાકીય પત્ર વ્યવહાર આ જ ખાતામાંથી થાય છે. બસ હવે આપણે એને જાણકારી આપી દીધી. હવે આ બે ફકરાની અંદર આપણે જે કેવું છે એ આપણે બધું કહી દીધું. મિત્રો યાદ રાખજો, પત્ર હંમેશા એક જ પાનામાં સમય જવો જોઈએ. છેલ્લા 10 વર્ષથી હું ડ્રેસ મટીરિયલ અને દુપટ્ટાનો વ્યવસાય સાથે સંકળાયેલો છું. ગુજરાત અને ગુજરાતની બહાર માલ સામાન ખરીદવા માટે જવું પડે છે. ખરીદી અને ખરીદી રોકાણમાં કરવી પડે છે. આપણે હંમેશા ખરીદી સેવા કરવી પડે, રોકડ રકમમાં જ કરવી પડે છે, અને મોટી રકમ સાથે લઈને ફરવું પડે છે. બરાબર, હવે મોટી રકમ સાથે લઈને ફરતા હોય, 10,000 રૂપિયા, 50,000 રૂપિયા, 1,00,000 રૂપિયા આવી રીતે ભેગા લઈને ફરતા હોય તો પડી જવાની, ચોરી થવાની બધી બીક રહે. એટલે શું કીધું, નાણાંની સલામતી રહે અને કોઈ પણ શહેરમાંથી નાણાં ઉપાડી શકાય તેવી સગવડ આપતું ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ મને આપવા વિનંતી. આ અંગે શું કાર્યવાહી કરવી પડશે અને અન્ય કયા પ્રકારના પુરાવા અને આધારરૂપી દસ્તાવેજની જરૂર પડશે તેની જરૂરથી જાણ કરશો, અને બેંકમાં રજૂ કરતી વખતે બેંક એટીએમ કાર્ડ ઝડપથી મને આપશે એવી આશા રાખું છું. આભાર, આપનો વિશ્વાસુ નામ અને સહી. તો મિત્રો આપણે એને શું રીઝન આપ્યું કે ડેબિટ કાર્ડ અમારે શું કામ જોઈએ છીએ. અત્યારે આપણે ખાસ કહી દઉં કે અત્યારે આવા એક પણ પ્રકારના ફોર્મ ભરવાની જરૂર, માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાની જરૂર છે, પત્ર લખવાની જરૂર નથી. પણ જ્યારે તમે અત્યારે સ્કૂલ લેવલે તમે પત્ર લખો છો તો તમારે લોકોએ ખાસમ ખાસ શીખવું પડે કે તમારે લોકોએ શું કરવાનું, કે પહેલાં તો એને કહેવાનું કે હું છેલ્લા 5 વર્ષથી કે 4 વર્ષથી તમારી બેંકની અંદર એઝ અ કસ્ટમર તરીકે છું, મારું બચત ખાતા નંબર આ છે, હું આ પ્રકારનો બિઝનેસ કરું છું અને મારે માર્કેટની અંદર ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં કે ગુજરાત બહાર જવું પડે છે અને ત્યાં બધી જ ખરીદી મારે રોકડ રકમમાં કરવી પડે છે, અને જો બધી જ ખરીદી હું રોકડ રકમમાં કરું તો મને ચોરી થવાનો કે પૈસા પડી જવાની બીક રહે. પણ એના કરતાં જો મારી પાસે એટીએમ કાર્ડ હોય તો હું ગમે તે શહેરમાંથી ગમે એટલા રૂપિયા ગમે એટીએમમાંથી ઉપાડી શકું, આવું મને એટીએમ કાર્ડ આપી દો તો મને શાંતિ રહે. આપણે એને શોર્ટ એન્ડ સ્વીટમાં આ સમજાવી દેવાનું રહેશે. પણ યાદ રાખજો મિત્રો, તમારી એક પણ ભૂલ થવી જોઈએ નહીં. પત્ર વ્યવહાર તમારો તો જ વ્યવસ્થિત બનશે કે તમારી નાનામાં નાની પણ ભૂલ નહીં હોય તો જ 5 માંથી 5 માર્ક મળશે. અને યાદ રાખજો મિત્રો, 5 માંથી 5 માર્ક લેવા પત્ર વ્યવહારમાં સૌથી ઈઝી છે. સૌથી ઈઝી પત્ર વ્યવહારમાં છે મોબાઈલ નંબર એક સાઈડ લખવાનો, પંક્ચ્યુએશન માર્ક એટલે કે નામ પછી કોઈ દિવસ પૂર્ણ વિરામ કરવાનું નહીં, એડ્રેસ પછી હંમેશા અલ્પવિરામ કરવાનું, પિનકોડ લખ્યા પછી કોઈ દિવસ પૂર્ણ વિરામ આવે નહીં, એક લીટી છોડવાની, તારીખ લખવાની, તારીખમાં મહિનો લખ્યા પછી અલ્પવિરામ કરવાનું, વર્ષ લખ્યા પછી પૂર્ણ વિરામ કરવાનું નહીં, એક લીટી છોડ્યા પછી ડાબી બાજુ મેનેજર શ્રી એવું લખવાનું, અને ત્યાં અલ્પવિરામ, એડ્રેસમાં અલ્પવિરામ, નડિયાદનો પિનકોડ લખ્યા પછી પૂર્ણ વિરામ કરવાનું નહીં, એક લીટી છોડીને વિષય લખવાનો, વિષય એવો લખવાનો કે જેના કારણે સામેવાળી પાર્ટી તરત જ સમજી જાય કે આ પત્રમાં શું લખેલું હશે.
एक लीटी छोड़ी साहेब श्री लखवानू त्या अल्प विराम फरी पाछी एक लीटी छोड़ी अने तमारे पेली लीटी में पेली बे थी त्रण लीटी में तमारो इंट्रोडक्शन आपवानू अने पछी तमारे लोकोए बे फकरा में शू कहवा मांगू छू ई समझावी देवानू एक लीटी छोड़ी आभार लखवानू एक लीटी छोड़ी अने आपनो विश्वास हो अने तमारो नाम लखवानू आखा पत्र में केटली लीटी छोड़वानी आवशे ई पण हुं तमने लोकोने कही दऊं अहींया एक लीटी छोड़वानी અહીંયા તમારે બીજી લીટી છોડવાની અહીંયા તમારે ત્રીજી લીટી છોડવાની અહીંયા વિષય લેખા પછી ચોથી લીટી છોડવાની સાહેબશ્રી લેખા પછી પાંચમી લીટી છોડવાની અને એક ફકરાની વચ્ચે તમારે લીટી છોડવી હોય તો છોડી શકો છો એક ફકરો પતે એટલે એક લીટી બીજો ફકરો પતે એટલે બીજી લીટી ત્રીજો ફકરો પતે એટલે ત્રીજી લીટી ન છોડવી હોય તો પણ ચાલશે પાંચ લીટી ઓલરેડી છોડી દીધી છે આપણે અહીંયા તમે ફકરો લખ્યા પછી અહીંયા છઠ્ઠી લીટી આભાર માટે અને આભાર લખ્યા પછી સાતમી લીટી છોડવાની આપનો વિશ્વાસુ લખવા માટે દરેક પત્રમાં આ સાત લીટી તો તમારે કમ્પલસરી છોડવી જ પડશે છોડવી જ પડશે અને છોડવી જ પડશે યાદ રાખજો મિત્રો તમે જે નંબર લખો છો મોબાઈલ નંબર લખો છો એ તમારે કોઈ દિવસ સાચો લખવાનો નથી એક્સ 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 એવી રીતે કરીને મૂકી દેવાનું છે ઈમેલ આઈડી લખવું હોય તો ઈમેલ આઈડી પણ અહીંયા જ લખી શકો છો અહીંયા તમે લખી શકો છો અને મોસ્ટ આઈએમપી નીચે તમારું નામ પણ લખવાની જરૂર નથી ત્યાં પણ તમે એક્સ વાય ઝેડ લખી નાખશો તો ચાલશે અને સહી પણ એક્સ વાય ઝેડ કરી નાખશો તો ચાલશે કોઈ દિવસ નામ લખતા નહીં અને નામ લખો જો તમને લોકોને આપ્યું છે પત્રમાં નામ દિનેશ શાહ તો તમારે અહીંયા પણ દિનેશ શાહ જ લખવાનું બરાબર કોઈ દિવસ તમારે તમારું સાચું નામ લખવાનું નથી આ બધી જ નાનકડા નાનકડી માહિતી તમારે લોકોએ યાદ રાખવાની રહેશે તો ચલો મિત્રો આપણે આ વિડીયોની અંદર બે પત્રો જોયા ખાસમ ખાસ નોટ્સ બનાવી નાખજો અને જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલને ટોપ સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં